नमस्कार दर्शक मित्रों, 21st सेंचुरी वुमन ना आजना कार्यक्रम में हूँ तोरल आपनु खूब खूब स्वागत करू छु। मित्रों, जमानो बदलाई गयो छे। आधुनिक समाज में आजे पण हजी पण एवी एक मान्यता छे के दीकरीओनु जे करियर छे, दीकरीओने जे रस्ते चालवानु छे ते तेना मां बाप नक्की करता होय छे। एवी घणी बधी दीकरीओ छे जे पोतानो रस्तो जाते नक्की करे छे, मंजिल पण प्राप्त करे छे। एवी ज एक नारी प्रतिभा ने आजे आपणे मळीशुं। नाम छे तेमनुं सेजल पंचाल पुरोहित। सेजल, स्वागत छे अमारा आजना कार्यक्रममां। सौथी पहेला तमारी जे आखी यात्रा छे, तमारो रस्तो जे तमे जाते नक्की कर्यो छे, तमे क्यां पहोंचवा मांगो छो जे जाते नक्की, ए बधी ज वात आजे आपणे करवाना छीए। दर्शकोने पण जाणवामां खूब रस पड़शे, पण सौथी पहेला वातनी शरूआत तमारा बाळपणथी। थैंक यू तोरलबेन। बाळपणनी वात करूं तो मारू बाळपण बहुत सरस रीते वीत्यू छे, एक फेरी टेलनी जेम। अमे लोग जॉइंट फेमिली में रहता था, नियरली 30 मेम्बर्स नू जॉइंट फेमिली हतु अमारू। अने एनी अंदर बहुत लाड़कोड़े थी अमे लोग मोटा थाया छे। अने मारो भाई अने मारी वच्चे नियरली 15 इयर्स नो एज डिफरेंस छे, एज डिफरेंस। तो हमेशा मने एक बहुज आम प्रोटेक्टिव जे एनवायरमेंट मळ्युं छे, बिकॉज भाई अने मारी वच्चे एटलो डिफरेंस छे। एटले अने मम्मी पापाए भी बहुज जेटली भी अमे लोकाए जे पण मांग्युं छे लाइफमां, ए बधुं पूरू कर्युं छे। तो बाळपण बहुज सरस गयुं। पण 10 वर्षनी उमरे अमे लोक न्यूक्लियर फेमिलीमां अमे लोक शिफ्ट थया, एटले अमे सेपरेट रहेवा गया। जी। અને ત્યાંથી મારી લાઈફનું એક કહીએ કે ટર્નિંગ પોઈન્ટ સ્ટાર્ટ થયું, બિકોઝ ત્યાં સુધી બધું જ રમતમાં અને ગમતમાં જ ગયું હતું। પણ 10 યર્સની એજે જ્યારે અમે લોકો સેપરેટ રહેવા ગયા, ત્યારે મને એકલું એકલતા વધારે મળી ગઈ, બિકોઝ ભાઈ બિઝનેસમાં ઓલરેડી આવી ગયા હતા ત્યારે, ડેડ પણ બિઝનેસમાં જ હતા અને મમ્મી હોમ મેકર હતા। તો ત્યાંથી મેં સ્ટડીમાં બહુ કોન્સન્ટ્રેટ કરવાનું ચાલુ કર્યું અને ત્યાંથી આપણે કહી શકીએ કે મારા કરિયરની શરૂઆત થઈ। ત્યાંથી ફર્સ્ટ ફેઝ જે કહીએ મારી લાઈફનું શરૂ થયો, જ્યારે 10th માં મેં બહુ સારું સ્કોરિંગ કર્યું, તો મારા ફાધરને અને ફાધરે બી બહુ મને ઇન્સિસ્ટ કર્યું કે તમે સાયન્સ જ લો, બિકોઝ તમને મેથ્સ અને સાયન્સની અંદર 100 out of 100 માર્ક્સ આવ્યા છે, તો સાયન્સ ઇઝ ધ રાઇટ ફિલ્ડ ફોર યુ। સામાન્ય રીતે મા બાપ એવું ઈચ્છતા હોય છે કે દીકરી ભણવામાં હોશિયાર છે તો ડોક્ટર થશે, અને દીકરો હોશિયાર છે તો એન્જિનિયર થશે। બિલકુલ। તો એમને પણ, મારા ફાધરને બી બાકી બધા પેરેન્ટ્સની જેમ ડ્રીમ હતું કે હું ડોક્ટર બનું, બિકોઝ આઈ વોઝ અ વેરી બ્રાઇટ સ્ટુડન્ટ। મેં 10th માં સ્કોરિંગ કર્યું, પછી એના પછી મેં ઓકે મેં ફાધરની મરજીને માન્ય રાખ્યું અને મેં સાયન્સ સ્ટ્રીમમાં હું ગઈ, બિલકુલ ઇન્ટરેસ્ટ નહીં। સડનલી બ્રાઇટ સ્ટુડન્ટમાંથી હું મીડિયોકર સ્ટુડન્ટ બની ગઈ, મને સ્ટડીઝમાં ઇન્ટરેસ્ટ નહીં, બિલકુલ હું એટલું કોન્સન્ટ્રેટ ના કરું, હું મારા ટ્યુશન ક્લાસીસ હંમેશા સ્કીપ કરવાની કે બંક કરવાની ટ્રાય કરતી હતી ત્યારે 11th 12th સાયન્સમાં। એના પછી એવું થયું કે 12th સાયન્સમાં ગમે તેમ કરીને એવું હતું કે અત્યાર સુધીની માર્કશીટમાં ઓલવેઝ ટોપ 5માં આવ્યા છે, તો 12th સાયન્સમાં બી સ્કોરિંગ તો સારું લાવવું જ પડશે। તો ડરથી કે જે પણ રિસ્પેક્ટને પ્રેશરથી મેં 75% સ્કોર કર્યા 12th સાયન્સમાં એન્ડ સક્સેસફુલી ગોટ એડમિશન ઇન વેરી રેપ્યુટેડ યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટીમાં મારું એડમિશન થયું બીઈ કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં। થયું એ કે ઇનિશિયલ કોલેજના 15-20 ડેઝ તો હું ગઈ, પણ મને બિલકુલ ઇન્ટરેસ્ટ નહીં, ક્લાસમાં મારું ધ્યાન નહીં, ક્લાસમાંથી લેક્ચર્સમાંથી છોડીને હું લાઇબ્રેરીમાં બેસતી થઈ ગઈ, ઘરમાં એટલું મારું કામ મગજ ના કામ કરે। પેરેન્ટ્સ પણ મને બહુ જ પૂછે, મારા મોમ અને ડેડ, કે તમે કેમ જ સડનલી તું એકદમ અપસેટ રહેવા માંડી છે, પણ મને ટેકનિકલ ફિલ્ડ, મને એવું લાગતું હતું કે મને હું કોઈકે મને કંઈક બાંધી કાઢી છે, મારું માઇન્ડ બિલકુલ કોન્શિયસ સબકોન્શિયસ બિલકુલ સેટ નહોતી થઈ શકતી। પછી મને સડનલી કંઈક ખબર પડી કે એચએલમાં ઓન ધી સ્પોટ મેનેજમેન્ટમાં એડમિશન થઈ રહ્યા છે બીબીએની અંદર। મેં કોઈને ઘરે કહ્યું નહીં, આઈ વોઝ હેવિંગ અ એક્ઝામ, મારે એક્ઝામ હતી, મેં એક્ઝામ છોડી દીધી અને હું ત્યાં ક્યુમાં ઉભી રહી ગઈ એચએલમાં લાઇનની અંદર। તો મને એવું કહેવામાં આવ્યું કે તમે લાઇનમાં નહીં ઉભા રહી શકો। મેં પૂછ્યું કેમ, બોલે તમારે 75% છે, વી રિક્વાયર 80%, કટ ઓફ 80% છે। મેં કહ્યું કે મને તમારા ડિરેક્ટર મેમ સાથે વાત કરવી છે, મેં એમની સાથે વાત કરી, એમને મને કહ્યું કે ઓકે એડમિશન આપી દઈશ, પણ ફર્સ્ટ એક્ઝામની અંદર અગર બધા સબ્જેક્ટ્સમાં તમે પાસ નહીં થયા તો આઈ હેવ ટુ થિંક, તો ઓકે ફાઇન મેમ। ફર્સ્ટ એક્ઝામમાં સક્સેસફુલી બધા સબ્જેક્ટ્સમાં બહુ જ સરસ માર્ક્સ આવ્યા એક્સેપ્ટ અકાઉન્ટ્સ, અકાઉન્ટ્સ મારું બહુ જ વીક, અને ફર્સ્ટ ટાઈમ બાકી બધા જે સ્ટુડન્ટ્સ હતા એ લોકોને 2 યર્સનો એક્સપિરિયન્સ હતો અને 2 યર્સ સ્ટડી કરેલો હતો, અને મારા કેસમાં એવું હતું કે મેં ફર્સ્ટ ટાઈમ અકાઉન્ટ સ્ટડી કરવાનું ચાલુ કર્યું હતું, મેં કોચિંગ કર્યું અને મને એ ટાઈમે એવું ફીલ થઈ ગયું કે આઈ એમ નોટ અ લૂઝર,
ओके आई वॉन्ट टू बी वन ऑफ द टॉप 5 रैंकर्स एटलीस्ट यू नो नॉट इन गुजरात यूनिवर्सिटी देन एटलीस्ट इन माई कॉलेज. मैं कोचिंग करी हूँ अने तमे नहीं मानो कि कॉलेज ना 3 years नहीं हूँ तमने मारी मार्कशीट में तमे जोशो तो मारा कोई भी जगह 65 थी नीचे नू स्कोरिंग नहीं अकाउंट्स में आउट ऑफ 70. ओके सो एवी रीतना मारी कॉलेज सक्सेसफुली कम्प्लीट थी अने ड्यूरिंग कॉलेज टाइम मैं डिसाइड करीने राख्यू तू कि हूँ मास्टर्स करीश तो स्कॉटलैंड थी ज. हवे आव्यू एक लाइफ नो ऑल टुगेदर नवो फेस. मने बिल्कुल आइडिया तो कि फैमिली अलाउड नहीं करे अब्रॉड जवानू बिकॉज जे रीतना मने एमने बोर्न एंड ब्रॉटअप करी थी जे रीते एमने मने प्रोटेक्टिव एनवायरमेंट आपेलू हतू मारा फादर मने अलाउड नहीं करे बट स्टील आई डिसाइडेड कि हूँ तो जईश. अलाउड जिद हती के जे नक्की कर्यू छे तो मेळवुं छे. जी पछी मैं घर में बात करी तो एज आई वॉज एक्सपेक्टेड कि मारा फाधरे मने ना ज पाड़ी कि आपणे आटले दूर ना जवाय अब्रॉड तो बहुत दूर की वस्तु है. पछी छेल्ले के वो एवो टाइम आव्यो के एमने एवुं कह्युं के ओके फाइन हूँ तमने अमदावाद नी बहार जवा दईश पण अब्रॉड नहीं बिकॉज हूँ जे सोसायटी माथी आवी रही छूँ के जे कास्ट ने बिलोंग करूँ छू ए बहु ज रूढ़ी अत्यारनी वात नथी करती ज्यारे आजथी 5 के 6 वर्ष पहेलानू त्यारे ए बहु रूढ़िचुस्त कास्ट आपणे जे कहीए जेमां फिमेल्स ने एज्युकेशन तो आपे छे पण अब्रॉड जवानी वात थी बिल्कुल नहीं बिकॉज दरेक ने एवुं होय छे के क्यांक ने क्यांक एक कोई डर अजाणी जगह दीकरी ने मोकलवानो डर होय. मैं बहु जीत करी अने स्पेशली मारू एक प्रेरणा कहेवाय के मारा रोल मॉडल कहेवाय जे ए मारा मम्मी हता अने मारा भाई पण. मारा भाई ने ऑलवेज एवुं हतुं के मैं जे लाइफ मां नथी कर्युं ने ए मारी सिस्टर करशे अने देट वॉज सो स्वीट ऑफ हिम. अने मम्मी पोते एज्युकेशन एटलू नहोतू लई शक्या बिकॉज एमना बहु यंग एज मां मेरिड थई गया तो एमने एवुं ऑलवेज हतुं के मैं जे लाइफ मां सेक्रिफाइस कर्युं छे ने ए मारी डॉटर कैरी पण नहीं करे. एमने फादर ने समझाया डैडी ने कि एने प्लीज तमे जवा दो अने पापा पण पछी अग्री थई गया. मैं एमने बहु ज कह्युं के हूँ बहु सारी रीते त्यां भणीश अने हूँ तमने क्यारे भी आई विल नेवर लेट यू डाउन आई विल ऑलवेज मेक यू फील प्राउड ऑन मी. सो ही इज लाइक ओके फाइन. એવી રીતના બહુ સ્ટ્રગલ મમ્મી અને ભાઈના સપોર્ટથી તમે સ્કોટલેન્ડ જવા માટે તમારા ફાધર રેડી થઈ ગયા. આપણે એક બ્રેક માટે રોકાઈશું. આગળ પણ આ વાતને આપણે સ્કોટલેન્ડ ગયા પછીને આપના અનુભવોની વાત કરીશું. દર્શક મિત્રો ક્યાંય ના જતા જોડાયેલા રહો આજના કાર્યક્રમ સાથે. પાછા ફરીએ છીએ એક નાનકડા બ્રેક બાદ.